કાલ સવારના નીકળ્યા એ કેદારનાથથી, આજે સવાર થઈ ગઈ, 8 વાગી ગયા, 24 કલાક ઉપર થઈ ગયો ટાઈમ. હજી સુધી અમે બદ્રીનાથ નથી પહોંચ્યા, કેમ કે જામ ઉપર જામ મળતો જ આવે છે. કાલે આખી રાત અમે ગુરુદ્વારામાં રોકાણા હતા, કેમ કે અહીંયા જામ એવડો મોટો હતો અને લેન્ડસ્લાઇડ થયું હતું તેના હિસાબે. હવે અમે આગળ જાય છીએ, અહીંયા પણ અમે સવારના 6 વાગે નીકળી ગયા, કલાક છે જામમાં હજી થઈસા છીએ. તમે જોઈ શકો છો મારી પાછળ કેવડી મોટી લાઈન છે તે, હવે તમને આગળ દેખાડું કેવડી લાઈન છે તે તમે જોઈ લો મિત્રો. તો હું જાઉં છું આગળ, શું છે શું નહીં તે પોઝિશન જોવા માટે. તાજી લેન્ડસ્લાઇડ થઈ છે ઉપરથી, તમે જોઈ લો ઉપરથી સીધું નીચે આવ્યું છે, નાના નાના પાણા ઉપરથી ફરતા હોય છે તેના હિસાબે રોડ આખે આખો જામ છે. તો અમે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ, કેમ કે બસ અમારી 1 કિલોમીટર પાછી છે, અમે વ્યવસ્થિત આગળ જાય છીએ. મેઇન પ્રોબ્લેમ આયા છે, કેમ કે પહાડ ની અંદર પાણી ભરાઈ ગયું છે, અહીંથી નાની મોટી લેન્ડસ્લાઇડ થાય છે અને ધીમે ધીમે બધાને અંદર જવા દે, સિંગલ સિંગલ જ ગાડી જવા દે છે તેના હિસાબે. તમે જોઈ લો કેટલો બધો મલબો ભર્યો છે આ જગ્યા, એક અહીંયા સિંગલ ગાડી ચાલી શકે છે એવી પોઝિશન છે. આ ગમે ત્યારે પહાડ ઉપરથી નીચે પડી શકે છે, તમે જોઈ શકો છો. બધા માણસો પથ્થર હટાવવા માંડ્યા છે, આ બહુ ડેન્જર છે. યાત્રાળુઓ બધા સેવા કરવા લાગી ગયા છે, કેમ કે કાલના બધા હલવાળા છે આ જગ્યા. ચલો 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 જાણે દો ભૈયા, 2 કલાક થી જામમાં હલવાઈ ગયા, અહીંયા ઉપર ક્લીન કરાવે, પોલીસ વાળા આવી ગયા છે. જોઈ લો પોલીસ વાળા આવી ગયા, હવે કઈ વાંધો નથી, ફટાફટ ગાડી ક્લીન થઈ જશે. પછી ધીમું ધીમું પડે છે ને આ જગ્યાથી, તેના હિસાબે ટ્રાફિક જામ થતો હોય છે, કેમ કે પાળા બધા રસ્તામાં અહીંયા આવતા હોય છે ને, એટલે અહીંયા ઉપરથી પાળા નીચે પડે એટલે જામ થતો હોય છે. જો પોલીસ વાળા કેવું જીવના જોખમે બધાને હેલ્પ કરે છે. અને હજી તમે લાઈન જોઈ શકો છો કેવડી મોટી છે તે, અમારી ગાડી તો હજી દેખાતી જ નથી ક્યાં છે તે. ખબર ને 6 વાગે નીકળ્યા, હજી 30 કઈક હોય છે ને, 3 કિલોમીટર જેવું કાપ્યું, 3 કલાક થઈ છે, ત્રીજો જામ આવી ગયો. હવે અમે જાય છીએ આગળ લેન્ડસ્લાઇડમાં જોવા હાટું કેવી છે, ક્યાં થઈ છે, કેમ કે આમ તો બહુ લાંબી દેખાડે હોય ઠેઠ લગી, જોઈ ક્યાં લગી થઈ છે તે. જો તમને દેખાડું ઝૂમ કરીને કેવડી મોટી લેન્ડસ્લાઇડ થઈ છે અને કેટલી બધી જગ્યાએ થઈ છે તે તમે જોઈ શકો છો. આવડી મોટી લેન્ડસ્લાઇડ થઈ છે, એટલે આમાં મિનિમમ 2 થી 3 કલાક તો પાકી જ, કેમ કે આ ઉપરથી આખે આખું નીચે આવ્યું છે અને જીબીનો થાંભલો પણ છે તે પણ કદાચ સાથે આવશે નીચે. એટલે બદ્રીનાથ જવા વાળા આજે બદ્રીનાથ જવાનો પ્લાન કેન્સલ કરી નાખજો, કેમ કે લેન્ડસ્લાઇડ ઉપર લેન્ડસ્લાઇડ સવારથી અત્યાર લગીમાં 3જી લેન્ડસ્લાઇડ દેખાડી છે, કેમ કે અમે સવારના 6 વાગ્યાના નીકળ્યા હતા, અહીંથી હજી 30 કિલોમીટર આગળ, હજી 9:30 વાગી ગયા, 30 કિલોમીટર 3 લેન્ડસ્લાઇડ આવી ગઈ છે. હવે કેટલા વાગે એ નક્કી નહીં. આમાં અને લાઈનો બધી લાંબી લાંબી લાગી ગઈ છે, તમે જોઈ શકો છો જ્યાં દેખાય ત્યાં તમને ગાડીઓને થપ્પા ને થપ્પા જ દેખાતા હોય છે. મિત્રો મારી પાછળ અલકનંદા અને નંદાકિનીનો બીજો જે પોઈન્ટ આવે છે સૌથી પહેલો, તે હું તમને દેખાડી શકું છું. આપણે આગળ તો તમે જોયું બે જ્યાં મિક્સ થાય છે, પછી તેવો જ નજરો કઈ આવે, તમે જોઈ લો સામે દેખાય તે. આ બાજુથી એક બીજી આવે છે, બંને નદીનો મિલાપ આ જગ્યાએ થાય છે. તમે જોઈ લો કેવો સરસ મજાનો વ્યૂ છે તે, જોઈ લો મિત્રો કેવો સરસ મજાનો નજારો છે તે. અને એના ઉપર જ લેન્ડસ્લાઇડ થયેલી છે આ જગ્યાએ, તમે જોઈ લો કેટલી બધી મોટી લેન્ડસ્લાઇડ છે. મિનિમમ 3 કલાક તો પાકી જ લેન્ડસ્લાઇડ સાફ કરતા, કેમ કે હજી જીસીબી કે એવું કઈ આવ્યું છે નહીં, આવે એટલે ચાલુ થશે. જોઈ લો આખે આખો જ્યાં દેખાય ત્યાં જામ જ છે, એટલે બને ત્યાં લગી ચોમાસામાં 4 ધામની યાત્રા કરવાનું ટાળજો મિત્રો, કેમ કે જામ બહુ જ હોય છે ચોમાસામાં, લેન્ડસ્લાઇડ જાજી થતી હોય છે. તમે જોઈ શકો છો નજારો કેટલો બધો છે તે, ક્યારે 2-3 લાઈનો લાગેલી હોય છે ને બાઇક વાળા નીકળે છે અહીંથી, ગાડી તો હાલે એવી પોઝિશન છે જ નહીં. તમે જોઈ લો જ્યાં લગી તમને દેખાય ત્યાં લગી જામે જામ જ છે સીધા સીધા. હવે આ બોર્ડ આગળ જ
ગાડીઓ બધી ઉભી રાખી દીધી છે, કેમ કે આગળ લેન્ડસ્લાઇડ છે ને આ ગામમાંથી એક રસ્તો જતો હોય છે. બે રસ્તા અત્યારે બંધ છે, તમે જોઈ શકો છો. ટ્રાફિક ઝાઝો છે, પોલીસ વાળા આવી ગયા છે, બધી ગાડી વાળાને આગળ જવા દે છે. તમે જોઈ લ્યો, આવડા આબોડ આગળ પોલીસ વાળાએ રોકી દીધા છે બધાને. ને ગામમાંથી રસ્તો જતો હોય છે ત્યાંથી આપણે જવાનું છે. અહીંયા મિત્રો આવી રીતે ક્યાંક હોટલો બનાવવાની હોય છે, તમે જોઈ લ્યો. એક બે ત્રણ ચાર ચાર માળની હોટલ છે. ઉપરનો જે બ્લુ માલ દેખાય તે મેઇન રોડ ઉપર હોય છે, કેમ કે આ લોકો પહાડની કડ ઉપર જ હોટલો બનાવતા હોય છે. એટલે સરસ મજાનો વ્યૂ છે, નીચે ચાર ચાર પાંચ પાંચ માળ હોય છે. આપણને ઉપરથી એમ લાગે કે એક જ માળ છે. આ એકાદ ગામ આવી ગયું છે, તો ગામમાંથી પણ રસ્તો જાય છે, પણ આગળ લેન્ડસ્લાઇડ છે એટલે આવક જાવક અહીંથી ગામમાંથી જ બંધ કરી દીધી છે. તો તમે આ ગામનો નજારો જોઈ લો, કેવો સરસ મજાનો છે. તે છોકરા માટે હિંચકા લપસ છે, બધી વસ્તુ અહીંયા છે. જોઈ લો મિત્રો, પેઇન્ટિંગ બેઇન્ટિંગ કેવું સરસ મજાનું છે તે, અને ગામ કેવું મસ્તનું લાગે છે. તમે જોઈ શકો છો નજારો આ ગામનો. તો મિત્રો આપણે હાલીને પહોંચી ગયા છીએ ચમોલી ગામની બાજુમાં. આપણે આવી ગઈ ચમોલી ગામ. ગામની બાજુમાં એક મસ્તીનો વોટરફ્લો છે. તમે કીધું લાવ તમને વોટરફ્લો નો નજારો દેખાડું. જોઈ લે મિત્રો કેવો સરસ મજાનો વોટરફ્લો નીચે પડે છે તે તમે જોઈ શકો છો. ઉપરથી સીધે સીધો નીચે આવે છે આવી રીતે આમ, ને નીચે પાણીમાં વયો જાય છે પુલ ઉપર. તો પુલ ઉપર પહોંચી ગયો છો, ને અહીંથી ચમોલી થાય છે 11 કિલોમીટર. તમે જોઈ લો પીપલકોટ સત્યાવી ને બદ્રીનાથ 105. અમે સવારે નીકળ્યા ત્યારે 130 કિલોમીટર હતું, હજી અમે 25 કિલોમીટર કાપ્યું. પણ 3 કલાક થઈ ગઈ છે, સવારના 6 વાગ્યાના નીકળ્યા છીએ. અને તમે જામ જોઈ લ્યો, કેટલો બધો લાંબો જામ છે. અમારી ગાડી તો હજી આનાથી ક્યાંય પાછળ પડી. આ તો વાલીને 1-1.5 કિલોમીટર અહીંયા આવી ગયો ગામમાં, કેમ કે નાસ્તો કરવો હતો. એટલે અહીંથી લેન્ડસ્લાઇડ છે, આ કદાચ 1.5 કિલોમીટરની લેન્ડસ્લાઇડ છે. તમે જોઈ શકો છો પહાડ ઉપરથી નીચે આવતા જ હોય છે. અને તમે જોઈ લો ઝાડું કેવડું મોટું નીચે આવી ગયું છે તે. ને ખાલી નાની ગાડી જઈ શકે એવો જ રસ્તો છે, બહુ વધારે રસ્તો છે નહીં. એટલે આમ ચમોલીમાંથી અવાય છે, કદાચ વાહન ચાલુ થઈ જશે, બાઇક વાળાને ચાલુ કરી દીધા હે. ધીમે ધીમે આગળ વધે તો જોઈ શું થાય છે તે. જોઈ લ્યો તમે રસ્તો, સાવ કેટલી ગાડી નજીકથી હલાવે છે તે તમે જોઈ શકો છો એકવાર નજરો. તો મિત્રો ચોમાસામાં બદ્રીનાથ કે ચારધામની યાત્રા કરવા આવો ઉત્તરાખંડમાં, તો તમે ધ્યાન રાખજો કેવડા કેવડા મોટા મોટા પથ્થર લેન્ડસ્લાઇડ થયા છે તે તમે જોઈ શકો છો. આવું તમને લગભગ વિડીયોમાં નહીં દેખાડે, અમુક અમુક વિડીયોમાં તમને જોવા નહીં મળે આવી વસ્તુ. ને આપણે પ્રોપર વિડીયો બનાવ્યો છે, તો તમે જોઈ શકો છો કેટલો રિસ્કી રસ્કો છે મંદિરે દર્શન કરવા જવા માટેનો. તમે જોઈ લ્યો મિત્રો હાવ પથ્થરની બાજુમાંથી કડોકડ ગાડી હાલતી હોય છે, અને નીચે ઊંડી ઊંડી ખાઈણ હોય છે, અને અસંખ્ય લેન્ડસ્લાઇડ થઈ હોય છે મિત્રો. તો તેની બાજુમાંથી ગાડીઓ નીકળતી હોય છે. તમે જોઈ લ્યો કેટલો બધો રિસ્ક છે મંદિરે દર્શન કરવા માટેનો, અને કેટલો બધો ગારો છે. એટલે મિત્રો તમે ચોમાસામાં ચારધામની યાત્રા કરવાનું ટાળજો, કેમ કે જીવ હશે તો આપણે બીજી વાર દર્શન કરવા જઈ શકશું મિત્રો. પૈસા મહત્વના છે નહીં. તમે રસ્તો જોઈ લ્યો એકવાર, તમને જોઈને તમને થશે કે ના સાચી વાત છે, આપણે ચારધામની યાત્રા ચોમાસા સિવાય ગમે ત્યારે આપણે કરી શકીએ છીએ મિત્રો. 6 મહિના ખુલ્લી હોય છે, ચોમાસાના 2-3 મહિના આપણે ન જઈએ તો આપણા સારું છે મિત્રો. તમે જોઈ લ્યો મિત્રો આ ખાડા કેવડા કેવડા મોટા મોટા ખાડા આવ્યા છે, ત્યાંથી રસ્તો જતો હોય છે. તમે જોઈ શકો છો આ બીજો ખાડો એવો, આ અડધો રોડ આખી આખો નીચે જમીનમાં આવી ગયો છે મિત્રો. સાવ એવો પોઝિશન થઈ ગયો છે, તમે જો ખીણું થઈ ગયું છે. આખી આખો બે ડબલ પટ્ટીનો રોડ હતો, એમાંથી સિંગલ પટ્ટીનો રસ્તો થઈ ગયો છે. તમે જોઈ શકો છો આખી આખો રોડ જમીન નીચે આવી ગયો છે. જોઈ લો સામે ખાડા કેવડા મોટા મોટા દેખાતા હોય છે તે તમે જોઈ લો મિત્રો. તો પ્લીઝ તમે ચોમાસામાં ચારધામની યાત્રા કરવાનું ટાળજો. સવારના 6 વાગ્યાના હે, હજી બદ્રીનાથ નથી પહોંચ્યા, જામ ઉપર જામ થયા છે. જોઈ લો એક લેન્ડસ્લાઇડ હતો, આ તો ખાલી નાનકડો જ હતો, મોટો લેન્ડસ્લાઇડ તમને દેખાડું કેવો છે તે જોઈ લ્યો. આમાં તમને ઝૂમ કરીને દેખાડું, ત્યાં તો જવાની પોઝિશન નથી આપણી. તમે જોઈ શકો છો અવડો મોટો પથ્થર ઉપરથી નીચે આવ્યો હતો, તેના હિસાબે લેન્ડસ્લાઇડ થઈ ગઈ હતી. પથ્થર હટાવીને જે આ ગાડી નીકળે છે તે જગ્યા કરી હતી, હવે રસ્તો ખુલી ગયો હોય, ધીમે ધીમે વાહન બધા આવતા જશે. અને હજી ટ્રાફિક એમના એમ જ છે. તમે જોઈ શકો છો કેવડો મોટો પથ્થર છે તે. આ બદ્રીનાથ વાળો હાઈવે છે, તો 2-3 દિવસ આવવાનું ટાળજો અહીંયા આવવું હોય તો. જોઈએ કેવો રસ્તો છે, બીજી બીજી ધક્કા મારવા પડે.
ગાડી આગળ જાય છે. જોઈએ કેટલો રિસ્કી રસ્તો છે. એટલે આ પહાડ જોઈ લો કેવો છે તે. આ ઉપરથી બેરો તો આવી છે. જોઈ લ્યો મિત્રો, તમને નજીકથી પહાડ દેખાડું. તમે જોઈ શકો છો લેન્ડસ્લાઇડ, આખો અવળો મોટો પથ્થર ઉપરથી નીચે આવ્યો, તો તેના હિસાબથી ટ્રાફિક ફૂલ જામ થઈ ગયો હતો. અહીંયા આખી રાત ને આખો દિવસ ટ્રાફિક ફૂલ હતો. ને તમે જોઈ લ્યો કડું કેવી મોટી મોટી છે તે. અને નીચે તમે ખીણી જોઈ શકો છો કેવો નજારો છે તે. જેવા તેવાનું તો કામ જ નથી આ જગ્યાએથી નીકળવું. તે જોઈ લ્યો મિત્રો કેટલો બધો રિસ્કી છે ચારધામની યાત્રા કરવી ચોમાસામાં તે. અને મિત્રો આપણે સામેની સાઈડ જવાનું છે. મિત્રો કેવો સરસ મજાનો રસ્તો તમને દેખાય છે તે તમે જોઈ લો. મિત્રો આ જગ્યાએ આપણે જવાનું છે. અત્યારે આપણે આ ડુંગર ઉપરથી ગોળ 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 ફરતા 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 આપણે આ સામેની જગ્યાએ જવાનું છે. ત્યાંથી વળી પાછા ગોળ ગોળ ફરતા ફરતા આપણે ઉપર જવાનું છે. એટલે ત્યાંથી પાછા ગોળ ગોળ ફરતા ફરતા આપણે નીચે ઉતરવાનું છે. એટલે આમ તમે ચોમાસામાં આવો તો તમને આ બધી વસ્તુ જોવાની મજા આવે. પણ તમે રિક્સ જોઈ લો કર મિત્રો, જીવ હે તો બીજી વાર આપણે દર્શન કરવા આવી શકતું એવો કાંઈક નજારો છે. મિત્રો તો તમે જોઈ લો કેટલું બધું રિક્સ છે તે. અને કેટલા બધા પહાડ ઉપરથી ગડબડતા નીચે આવતા હોય છે. અને આટલો બધો કાટમાર થઈ ગયો છે મિત્રો. તમે જોઈ લો નદીમાં તમે પથ્થર જોઈ શકો છો કેવડા મોટા મોટા પથ્થર ઉપરથી નીચે આવતા હોય છે. જો આ એક પથ્થર આપણી ગાડીમાં અડી ગયો એટલે આપણું તો રામ રામ સત્ય ત્યાં જ થઈ જાય છે મિત્રો. તો આવો રિક્સ છે તો તમારે આવવું હોય તો આવી શકો છો. પણ ચોમાસામાં તમારે રિક્સ લઈને આવવાનું હોય છે, કેમ કે મિલિટરીની બોર્ડર ઉપર આપણે ગયા હોય ભારતની સરહદ ઉપર એવો રિક્સ છે મિત્રો. કેમ કે અહીંયા કોઈ વેધરનો નક્કી જ નથી હોતું ક્યારે વેધર બદલાઈ જાય છે અને ક્યારે સારો થઈ જાય છે. કેમ કે વેધર અહીંયા હાલતા બદલતા જ હોય છે. એટલે અત્યારે પહોંચી ગયા છીએ બદ્રીનાથ મંદિરે. મારી પાસે તમે ફોટો બનાવવાનો ટ્રાફિક જોઈ શકો છો. રાતના વાગી ગયા છે 9:30. અમે કોઈ છે ત્યાં સાંજે 7:30-8 વાગે રૂમે જઈને ફ્રેશ થઈને સીધા મંદિરે દર્શન કરવા આવી ગયા. દર્શન થઈ ગયા છે તો મેં કીધું લાવ રાતનો નજારો તમને દેખાડી દો મિત્રો. તો આગળ એક લાઈટનો નજારો છે તમે જોઈ શકો છો બદ્રીનાથ મંદિરનો. કેવો સરસ મજાનો નજારો છે તે તમે જોઈ લો. આખે આખું મંદિર કેવું દેખાય છે તે જોઈ લો મિત્રો. કેવું સરસ મજાનું મંદિર છે તે. અને ટ્રાફિક જોઈ લો તમે, હજી ટ્રાફિક જ છે. જય શ્રી રામ મિત્રો. અત્યારે હોટલ માંથી અમે બહાર નીકળીએ. બહાર નીકળતા જ મસ્ત નો વ્યૂ આવે છે. પાછળ જે બસ દેખાય તે ગલીમાં અમારી હોટલ છે. અને હોટલ માંથી બહાર નીકળીએ. બહાર નીકળીને હું તમને વ્યૂ બતાવું. જોઈએ કેવો મસ્ત નજારો છે તે. આ છે આખે આખો બરફ નો પહાડ. તમે જોઈ શકો છો ધીમે ધીમે આખે આખો ગોલ્ડન કલર નો થતો આવે છે.
જોઈ લો મિત્રો, કેવો સરસ મજાનો નજારો છે તે, કેવો મસ્ત લાગે છે. આપણે પહોંચી ગયા છીએ બદ્રીનાથ ટેમ્પલે. અચ્છા, બદ્રીનાથ મંદિર અમે કાલ સાંજે જ્યાં પહોંચી ગયા હતા. ચારે બાજુ બરફ ને પહાડ છે, તો ચાલો હવે આપણે ધીમે ધીમે આગળ હાલ્યા જઈએ. કેમ કે સવારમાં 6 વાગ્યા છે, એટલે પછી બજાર હજી એટલી બધી ખુલ્લી નથી ને ઠંડી બહુ પડે છે, એટલે અહીંયા કઈ ટ્રાફિક દેખાતો નથી. મંદિરમાં આરતી થઈ ગઈ લાગે છે, માણસો પાછું આવે છે, તો અમે જાય છીએ મંદિરે. શું પોઝિશન છે તે જોઈએ, મંદિરે દર્શન કરવા વારો આવે છે કે નથી આવતો. તે જવા અમે નીકળી ગયા છીએ, ટ્રાફિક એટલો બધો છે નહીં. તમને હું નજારો દેખાડતો બધો આખે આખો બજાર નો અને મંદિર નો, તે તમે જોઈ શકો છો. જોઈએ મિત્રો, કેવો સરસ મજાનો નજારો છે તે તમે જોઈ શકો છો. અહીંયા બધા રૂમ ને હોટલ ને તે બધી હોય છે, તમે જોઈ લો. એટલે પાછળ મસ્તીનો વ્યૂ, ગોલ્ડન ટેમ્પલ, ઓલા શું કહેવાય, બરફનો પહાડ. હમણાં થોડીક પહેલા આખે આખો સોનાનો પહાડ હોય એવું દેખાતું હતું. ઠંડીના હિસાબે બોલી નથી શકતા. અહીંયા કામકાજ ચાલુ છે, એટલે આવો કઈક નજારો છે બદ્રીનાથ મંદિરની બહારની સાઈડનો. તો આપણે થોડીક વારમાં જ મંદિર આગળ પહોંચી જશું. આવડો આ રસ્તો મંદિરે જાય છે, હોટલ થી 5 થી 10 મિનિટ નો રસ્તો છે જવાનો. આવી રીતે બોર્ડ બહાર આવે છે આપણે બાજુ, એનું જવાનું હોય છે. જોઈએ આ બોર્ડ, કુંડ બિલકુલ મંદિરની પાછળની સાઈડમાં જ છે. બજાર હજી એટલી બધી ખુલ્લી નથી, અમે ધીમે ધીમે હાલ્યા જાય છીએ આગળ. વોટરફ્લો કેવો મસ્તીનો, કેવો સરસ મજાનો વોટરફ્લો છે તે તમે જોઈ શકો છો. એકદમ ઉપરથી જે આ બરફની પહાડી રહે ને આવડિયા ગોલ્ડન, ત્યાંથી બધું પાણી આવે છે આ જગ્યાએ. કેવો સરસ મજાનો નજારો છે. જગા જગા ઉપર આવી રીતે બોટ મારવાના આવ્યા હોય છે, જ્યાં તમારે પંજીકરણ કરાવવાનું હોય છે. હજી બજાર તો ખુલ્લી નથી, આપણે દર્શન કરવા પહોંચી ગયા છીએ. કેમ કે આપણે અહીંથી જવાનું છે માણાગામ, ને ત્યાંથી હજી આપણે શ્રીનગર જવાનું છે. એટલે આખો દિવસ રહ્યો જશે, એટલે બહુ વાર લાગશે. એટલે આપણે સવારના વહેલા આવી ગઈ 6 વાગ્યામાં. 6 વાગ્યામાં પણ અહીંયા સૂરજ ઉગી જાય છે. તો આપણે પહોંચી ગયા છીએ બદ્રીનાથજીના મંદિરે. મારી સામે બદ્રીનાથજીનું મંદિર છે. રસ્તામાં તો તમને એટલી બધી ભીડ નહીં દેખાતી હોય, પણ સામે હું તમને ભીડ દેખાડું કેટલી બધી છે. જોઈ લો મિત્રો, સામે છે બદ્રીનાથજીનું મંદિર, એક્ઝેક્ટ આપણી સામે જ છે. હું તમને ઝૂમ કરીને દેખાડું, એટલે કેટલી ભીડ છે તે તમે જોઈ લો મિત્રો. આટલો બધો ટ્રાફિક છે અંદર જવા માટેનો. કેમ કે અત્યારે લગભગ દ્વાર બંધ હશે, અને અંદરથી ઓલી આર્ટનો ટાઈમ છે તેના હિસાબે, જ્યાં તમે પબ્લિક જોઈ શકો છો કેટલું બધું છે. તે મંદિર આગળ ખાસું એવું પબ્લિક છે, અને મંદિર અંદર વિડીયો બનાવવાનું એલાઉડ નથી. જે તે હિસાબથી આપણે બહારથી વિડીયો બનાવી છીએ. તમે કરી લો બદ્રીનાથજીના દર્શન બહારથી. ટ્રાફિક આયા જ છે, બાકી આખી બજારમાં ક્યાંય ટ્રાફિક નથી, આખી આખી બજાર ખાલી છે. તમે જોઈ શકો છો એક બે લોકો આવતા હોય છે, કોઈ જાજુ આવતું નથી. ચાલો આપણે દર્શન કરતા આવીએ બદ્રીનાથજીના. ઠંડી બહુ પડે છે, ટેમ્પરેચર લગભગ 5 પોઈન્ટ જેવું હોય સર, જાજુ ઓછું તો નથી. પણ અહીંયા તમે ગરમ કુંડ નો નજારો જોઈ લો, હજી ધુવાળા નીકળે. આવા ઠંડા મોસમમાં પણ ગરમ કુંડ ને ગરમ પાણી નીકળે છે તે તમે જોઈ શકો છો. એટલે અહીંયા નદી જાય છે માઉન્ટ એનિયન. ત્યાં છે સાહેબ બદ્રીનાથ મંદિર, જોઈ લો મિત્રો.